હલો બચ્ચાલો કેમ છો મજામાં મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાતી ક્લાસીસ એમ અમદાવાદ દોસ્તો આપણે સાપેક્ષ વેગના વેગની થિયરી જોઈ પછીનું પ્રીમિયર લેક્ચર બી જોયો તો કઝબ લેવલનો આજે દોસ્તો ઉદાહરણ ત્રણ પોઈન્ટ નવ છે તમારું એનસીઆરટી ટેક્સ્ટ બુકનું એન સી આર ટી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નવ છે દોસ્તો સાપેક્ષ વેગની જ વાતો છે જોઈએ કઈ રીતે શું સોલ્વ કરી શકીએ આપણે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે ટ્રેન એ ઉત્તર તરફ અને ઉત્તર તરફ જઈ રહી છે ચોપ્પન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ્યારે ટ્રેન બી દક્ષિણ દિશામાં નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે ઓકે સર ચલો પહેલાં આવું પ્લાનિંગ બનાવીએ સખત લેવલનું હા ટ્રેન એ સખત ટ્રેન લાવ્યો તો તમે તો હા એ આમ જઈ રહી છે અને બી ઉત્તર દક્ષિણ દિશાઓ છે દોસ્તો વિરુદ્ધ દિશાઓ હા કોઈ પણ વાંધો નહીં ટેન્શન નહીં લેતો છૂક છુક 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 છુ છિ છિ ચિંચારા ડન છે ડન છે દોસ્તો આની આનો જે વેગ છે ને વી એ ચોપન કિલોમીટર પ્રતિ કલાક છે દોસ્તો કિલોમીટર પ્રતિ કલાક આપણો તો વાત શું થઈ રહી છે મીટર પ્રતિ સેકન્ડમાં એકચુલીમાં મને જવાબ પૂછ્યો છે ચોપડીવાળાએ મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ પૂછ્યો છે તો ચોપન કિલોમીટર એટલે હજાર મીટર કલાક એટલે છત્રીસો સેકન્ડ ઝૂપ 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 તો એટલે અઢાર દુ છત્રીસ અઢાર તરી ત્રણ પંચા પંદર મીટર પ્રતિ સેકન્ડ આવે તારી રીતે તું જોઈ લેજે તો આ જે ટ્રેન એ છે એનો વેગ કેટલો આવ્યો ચલો વી એ ઇઝ ઇક્વલ્સ ટુ પંદર મીટર પર સેકન્ડ તને શું લાગે ટ્રેન દોસ્તો જમીનની સાપેક્ષે વેગ હશે હો એ હા એ લખી શકે તું ખાલી એ જી લખીએ ડન જમીનની સાપેક્ષે એ જ રીતે ટ્રેન બીનો વેગ શું આપ્યો છે જોજો કેટલું કીધું છે નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે નેવું કિલો મીટર પ્રતિ કલાક નેવું ઇન્ટુ થાઉઝન્ડ મીટર કલાક એટલે છત્રીસો સેકન્ડ ઝૂપ ઝુપ ઝૂપ ઝુભ જો ને દન અને ચોક બે દુ ચાર બે પંચા બે પંચા એટલે જો ને વીબી બરાબર પચીસ મીટર પ્રતિ સેકન્ડ આવે છે હા એ બી ખાલી છે એટલે જમીનની સાપેક્ષા દોસ્તો પચીસ મીટર પ્રતિ સેકન્ડ હવે દોસ્તો તમને હું જાણકારી પહેલાંથી જ આપી દઉં આમ જો હું પંદર લઉં છું તો આ મારે કેટલો લેવાનો પચીસ માઇનસ પચીસ લેવાનો વિરુદ્ધ દિશામાં લે ને ઓકે કન્ફર્મ 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 આગળ વધીએ દોસ્તો મને ક્વેશ્ચન શું પૂછે છે આ મેં ઝડપ લઈ દીધી છે શાંતિથી ક્વોશન એવું પૂછે છે એની સાપેક્ષે બીનો વેગ ચલો ભાઈ પહેલો ક્વેશ્ચન એની સાપેક્ષે બીનો વેગ એની સાપેક્ષે બીનો વેગ તો વી બી માઇનસ વીએ હે ને વી બી માઇનસ વીએ વી બી કેટલું માઇનસ પચીસ વી એ કેટલું પંદર એટલે કે માઇનસ ચાલીસ મીટર પર સેકન્ડ બોલો ક્યાં ક્યાં વાંધો ક્યાં છે એકદમ ઇજું કામકાજ છે એકદમ ઇજું ડન છે ડન છે હેના તો ફિર આ જાવ ચાલ આ પોર્શન બી પે આ જાવ તું પોર્શન બી બીની સાપેક્ષે જમીનનો વેગ સર આ તો એકદમ ઈઝી છે ભાઈ પહેલું તો જમીનની સાપેક્ષે બીનો વેગ મને ખબર છે માઇનસ પચીસ મીટર પ્રતિ સેકન્ડ સેકેન્ડ એ આવી જાય ને માઇનસ હો ભાઈ હા વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ આમ પંદર છે આમ માઇનસ પચીસ લેવાનો વિરુદ્ધ દિશા છે ને આગળના દાખલાઓમાં મેં સમજાવેલું છે તમને વિડીયો નંબર અઠ્યાવીસમાં યાદ છે ને હા તો દોસ્તો બીનો ગ્રાઉન્ડની સાપેક્ષ છે બીનો જમીનની સાપેક્ષ માઇનસ પચીસ છે હું આને ઊંધું કરી દઉં બીની સાપેક્ષ છે જમીનનો પ્લસ પચીસ સિમ્પલ આ એક ટ્રીક થઈ શકે અથવા હા આ સિમ્પલ ટ્રીક છે દોસ્તો લાઈફ સાઇડ અથવા જો ભાઈ તારે શું શોધવાનું છે ગ્રાઉન્ડનો બીની સાપેક્ષે જો લખ્યું છે બીની સાપેક્ષે જમીનનો વેગ તો આ રહ્યું બીની સાપેક્ષે જમીનનો વેગ વી જી માઇનસ વી બી ભાઈ ગ્રાઉન્ડનો વેગ કેવો હોય ઝીરો માઇનસ કંપનીનો અને વી છે માઇનસ પચીસ પ્લસ પચીસ મીટર પર સેકન્ડ બોલ તને જે ફાવે મેં આ મારી સ્ટાઇલ આપી ઘરની એ ફાવે તો વધારે સારું આ બીનો ગ્રાઉન્ડની સાપેક્ષે માઇનસ પચીસ હોય તો ઊંધું કરી દે ને યાર તો ગ્રાઉન્ડનો બીની સાપેક્ષે પ્લસ પચીસ આવું કરવું હોય તોય તને છૂટછાટ છે મને વધો નથી આઈ ડોંટ હેવ એની વોધા યુ હેવ વોધા તો પ્લીઝ વધા 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 ચલા જા હવે જો સી જે આવવાનું છે ને સી દેવ્યો સજનો કોણ બને ખરું પૂરતી સ્વાગત થાય ટ્રેન એની છત પર એની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભેલી વ્યક્તિની ભાઈ ટ્રેન એની ઉપર જય ચાલો ભાઈ ઉભેલા વાંદરાનો ટ્રેન એની ઉપર જે વાંદરો છે શું જો એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે મંકી મંકી દોડરા ભયા તો જુઓ મંકીનો વેગ આપેલો છે કેટલો છે અઢાર કિલોમીટર પ્રતિ કલાક તો પહેલાં આને સોલ્વ કરો કિલોમીટર એટલે હજાર કલાક એટલે છત્રીસો ઝોપાક ઝોપાક અઢાર દુ છત્રીસ બે પંચા દસ એટલે મંકીનો વેગ આવી ગયો પાંચ મીટર પ્રતિ સેકન્ડ તમને શું લાગે છે દોસ્તો તમકો ક્યાં લગતા હે ક્યાં લગતા હે હા પહેલું તો સર જો મંકીનો વેગ છે ને માઇનસ પાંચ લેવાનો સમજી ગયા કેમ ટ્રેન આમ છે ને મંકી આમ દોડી રહ્યો છે ડન છે ઓકે અચ્છા આ મંકીનો કોની સાપેક્ષે વેગ છે ટ્રેનની ઉપર છે દોસ્તો ટ્રેન એની સાપેક્ષે મંકીનો વેગ આટલો છે ઓકે ડન છે ક્લિયરિટી થાય છે હવે પ્રશ્ન શું પૂછ્યો છે જમીન પર એક વ્યક્તિ ઊભો છે એને મંકીની સ્પીડ કેટલી દેખાશે જમીન પર એક વ્યક્તિ ઊભો છે એને મંકીની સ્પીડ કેટલી દેખાશે તો જોજો ભાઈ જમીન પર ઊભેલો વ્યક્તિ તો એનો વેગ કેવો હશે ઝીરો હશે જમીન પર પી માણસ છે કોઈ ધારો કે પી છે એનો વેગ કેટલો હશે ઝીરો હશે સ્થિર ઊભો છે ને ઊભો છે એવું કીધું છે કીધું દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે કેટલો હશે તો જો સિમ્પલ બનાવું છું લોજિક મંકીનો વેગ મંકીનો વેગ જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે જીએમપી જમીન પર પર્સન વ્યક્તિ એટલે પર્સન એટલે મેં પી લીધો છે ઓકે વી વીએમ માઇનસ વીપી ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં સરખામણી કરી શકાય ઓકે સર વીએમપી ઇઝ ઇક્વસ ટુ વીએમજી નથી પણ વીપીજી છે હા જે જમીન પર ઊભો છે ને ઝીરો છે ઓકે નો ઇશ્યુ નો ઇશ્યુ હવે સર લોચા વાગશે મંકીનો ગ્રાઉન્ડની સાપેક્ષે નથી પણ હા મંકીનો ટ્રેન એની સાપેક્ષે વેગ છે મારી જોડે શું આવશે બોલો વીએમ માઇનસ વી એ જી જી વી એમ એ કેટલું માઇનસ પાંચ વીએમજી ખબર નથી વી એજી ખબર છે ભાઈ આવી રહ્યો વી એજી પંદર તો વીએમજી એ કોલ છું દસ મીટર પ્રતિ સેકન્ડ બોલો ડન છે ઝોપાક અહીંયા મૂકી દો વીએમપી બરાબર પ્લસ દસ મીટર પર સેકન્ડ તો મેં તો એમ એ કહ્યું તમને હવે ટ્રેન બી ભૂલી જવાની હો ભાઈ હા તો આ સીન યાદ આવ્યો તમને હા પાઠ અઠ્યાવીસ પ્રીમિયરમાં અમે ચલાવ્યો છે પંદર આ બાજુ માઇનસ પાંચ આ બાજુ આને કેટલો દેખાશે દસ દેખાશે આ રહ્યો સીધો જવાબ ડન છે ડન છે ચાલો થેન્ક યુ